સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું રાજકારણમાં આવવા માટે સમાજની મંજૂરી જરૂરી છે? આ સવાલ એટલા માટે ઉભો થઈ ગયો છે કારણ કે જ્યારે જ્યારે કોઈ રાજકારણમાં આવવાનું હોય છે ત્યારે પહેલા એ કહેતા હોય છે કે મારે સમાજને પૂછવું પડે, મારો સમાજ કહેશે તો હું રાજનીતિમાં એન્ટ્રી કરીશ, અને સમાજને ખબર ના હોય ને પાછલા બારણે ક્યારે એન્ટ્રી કરી દીધું હોય એ સમાજ પણ ન જાણતો હોય. એનીવેઝ આ મુદ્દે આપણે ચર્ચા ચાલી રહી છે. અલ્પેશભાઈ કથિરિયા પણ આપણી સાથે છે, પાસ અગ્રણી, અને જપનભાઈ પાઠક, રાજકીય વિશેષજ્ઞ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. અલ્પેશ, આપણે પૂછવા ઈચ્છીશ કે નરેશ પટેલનું વલણ અથવા તો ઝુકાવ જે કોંગ્રેસ તરફી રહ્યો હોવાની જે અત્યાર સુધી ચર્ચા છે, કોંગ્રેસનો દાવો પણ છે કે નરેશ પટેલ ટૂંકમાં કોંગ્રેસમાં, ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે. તમારી પણ નરેશભાઈ સાથે વાતચીત થતી હશે એવું માનીએ છીએ કે એવી વાતચીત થતી હશે, તો જણાવો કે નરેશભાઈની દિશા કઈ પાર્ટી તરફ લાગી રહી છે, આપને શું લાગી રહ્યું છે? હું માનું છું નરેશભાઈ ચાહે કોઈ પણ પક્ષમાં આવીને સક્રિય રાજકારણમાં પ્રવેશે તો આવનારા દિવસોની અંદર નરેશભાઈ પણ મજબૂત બનશે, પક્ષ પણ મજબૂત બનશે, અને જે તે વિસ્તારમાં જે છે, એટલે કે માનીએ અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે ગુજરાતની લોકશાહીમાં વસતા દરેક લોકોને આનો ફાયદો થવાનો છે, સર્વ સમાજને એનો લાભ મળવાનો છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજમાંથી આવતો હોય એ કોઈ સમાજને રિપ્રેઝેન્ટ પોતાના સમાજ વતી કરી શકે છે, પરંતુ જ્યારે પક્ષ જોઈન્ટ કરે છે ત્યારે દરેક લોકોના સમિયારા પ્રયાસથી બનતો સમાજ, એટલે કે ગુજરાતના આધારે વર્ણના સમાજથી બને છે, અને આવા વર્ણો જ્યારે એમને આગળ વધારશે નરેશભાઈને, ત્યારે એમની પણ જવાબદારી બને છે કે દરેક સમાજને ગુજરાતના વર્ગને સાથે રાખીને એમને આગળ વધવું પડશે અને એમને ન્યાય આપવો પડશે, એમની સમસ્યાને સમાધાન કરવું પડશે. એટલે આવનારા દિવસમાં જો નરેશભાઈ રાજકારણમાં આવે છે તો એનાથી સીધે સીધો ફાયદો ગુજરાતની લોકશાહીને, ગુજરાતની જનતા. નહીં, મારે એ જાણવું છે, તમે એમ પણ કીધું કે નરેશ પટેલ પણ મજબૂત છે, એ તો સામાજિક રીતે મજબૂત જ છે, લોકો તેમને ઓળખે છે, અને માટે જ કદાચ દરેક પાર્ટીના નેતાઓ પણ તેમની પાસે જતા હોય છે, ખોડલધામમાં આપે પણ જોયું છે. પરંતુ મારી સાથે જોડાયેલો મારો સવાલ એ છે કે નરેશ પટેલ જો રાજકારણમાં આવે તો સમાજને ફાયદો કે પછી પાર્ટીને ફાયદો? હું માનું છું નરેશભાઈ ચાહે કોઈ પણ પક્ષમાં આવીને સક્રિય રાજકારણમાં પ્રવેશે તો આવનારા દિવસોની અંદર નરેશભાઈ પણ મજબૂત બનશે, પક્ષ પણ મજબૂત બનશે, અને જે તે વિસ્તારમાં જે છે, કે માનીએ અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે ગુજરાતની લોકશાહીમાં વસતા દરેક લોકોને આનો ફાયદો થવાનો છે. ઠીક છે, આપ એ જ વાત કરી રહ્યા છો. એનીવેઝ આપણી સાથે જપનભાઈ પણ જોડાયેલા છે. જી જપનભાઈ, જે રીતે આ વાતચીત કરવામાં આવી છે, કોઈ પણ આવે ભાઈ રાજનીતિમાં આવવું છે, મારા સમાજને પૂછવું પડશે, ખરેખર લોકો સમાજને પૂછતા હોય છે, સમાજને પૂછતા હોય છે, સમાજ શું જવાબ શું આપતો હોય છે? ના ના, એટલે મારો અવાજ સંભળાય છે? હા જી, બિલકુલ બિલકુલ. હા, એટલે આજનું મેં ઘટનાક્રમ જોયો, એક તો દિલીપભાઈ સંઘાણીનો આપણે આખો પોલિટિકલ ટ્રેક રેકોર્ડ જોઈએ તો ઇન્ડિપેન્ડન્ટલી એમનું માઇન્ડ બોલે છે, એટલે એમના મનમાં જે હોય એ ખુલીને. દાખલા તરીકે એક વખત એમણે કહેલું કે બધા સિંહોને જો ખેડૂતોને રંજાડ કરતા હોય તો સિંહોને મારી નાખવાની પરમિશન મળવી જોઈએ, તો કે પક્ષનો વિચાર ના હોય, એનો વ્યક્તિગત એમનું મંતવ્ય હોય, અને દિલીપભાઈ આ પ્રકારનું મંતવ્ય બેબાક રીતે આપતા હોય છે. એટલે જ્યાં સુધી ભારતીય જનતા પક્ષની ઓફિશિયલ પોઝિશનનો સવાલ છે તો કોઈ પ્રવક્તા મોકલતા નથી આ વિષય પર બોલવાની, ના પાડે છે ભારતીય જનતા પક્ષ. એટલે થોભોને રાહ જુઓ વાળી નીતિ છે, ઇવેન્ચ્યુઅલી તો એમણે એ વિષય પર બોલવાનું આવવાનું જ છે. પરંતુ દિલીપભાઈ સંઘાણી પોતાના વ્યક્તિગત રીતે બોલ્યા હોય એવું મને આમાં લાગે છે. બીજું કે દરેક વ્યક્તિ પોતાનો વિચાર વ્યક્ત કરે, દિલીપભાઈ સંઘાણીએ કોઈ પ્રેસ નોટ નથી આપી એમના પેલા લેટર પેડ પર કે સાંજે બધા છાપાઓમાં અને ચેનલોમાં પ્રેસ નોટ મોકલાઈ હોય કે બધા મીડિયા વાળાઓને બોલાવ્યા હોય કે મારી બાઈટ લેવા આવો, મારે નરેશ પટેલ વાળા વિષય પર બોલવું છે, આવો તમે મને આજે મળવા આવો મારા નિવાસસ્થાને, એવું કઈ છે નહીં આમાં. પત્રકારોને આ વિષયમાં ખૂબ રસ છે સંધ્યા, રોજ ડિબેટો ચાલે છે અને દિવસોથી આ વિષય મીડિયાએ ચલાવ્યો છે અને આગળ પણ ચલાવવાનું છે. એટલે પત્રકારો એમને પ્રશ્ન પૂછ્યો, અને દિલીપભાઈ એ પ્રકારના માણસ છે કે પ્રશ્ન પૂછ્યો તો બેબાક રીતે એમના મનમાં જે છે એમણે કહ્યું. દિલીપભાઈ એક તો ગાંધીનગર માં પ્રવૃત્ત પોલિટિશિયન નથી, દિલ્હીમાં હોય, ઇફકો ના કામકાજ સંભાળે, આવ્યા હોય અહિયાં, અહિયાં પાર્ટીનો મેન્ડેટ એ છે કે આ વિષય પર નથી બોલવાનું, પણ દિલીપભાઈ છે દિલ્હીથી આવ્યા હોય અને પત્રકારો સાથે વાતચીતમાં આ વિષય પર ખુલીને બોલ્યા હોય, અને બોલતા જ હોય છે દિલીપભાઈ અત્યારે પણ ક્યાંક ટીવી પર બોલતા, એટલે એમણે
આટલા પૂરતી આ વાત મને લાગે છે. એનો આમાં મતલબ એ ભારતીય થાય છે જનતા પક્ષ કે રાજકારણમાં છે અને પાછા પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે કંઈ પણ બોલતા પહેલા વિચાર તો કરવો પડે ને કે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો એમને પાછા કેવા સ્ટેટમેન્ટો આપ્યા છે. મીડિયાએ ભલે એમને પણ એમને બાઇટ આપવા માટે આવ્યું તો એમને કંઈ પણ બોલવું જોઈએ, એટલે કંઈ પણ નરેશભાઈ માટે પણ બોલી દેવું પડે, કંઈ પણ કોંગ્રેસના લીડરો માટે પણ કંઈ પણ મન ફાવે બોલી દેવું. હાર્દિક માટે કીધું છે, સમાજના નામે રાજકારણ રમ્યું છે, હાર્દિકના નામે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. એટલે યોગેશભાઈ, યોગેશભાઈ આપની પાસે આવું છું, આપનો અવાજ નથી પહોંચી રહ્યો. યોગેશભાઈ આવું છું આપની પાસે, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ, ત્યારબાદ આપની વાત રજૂ કરશું. એક બ્રેક માટે રોકાઈ રહ્યા છે.